सूरत थी एक महत्वना समाचार तेना उपर करीशुं नजर। जे समाचार हाल में सामे आवी रह्या छे, कापुद्रा में पुलिस जवान ने 2 लाख नो तोड़ कर्यानो आक्षेप थयो छे। पुलिस जवान नो तोड़कांड नो आक्षेप सामे आव्यो छे अने तेमां पर दारू ने बोटल लई आवेला शख्स ने कार में बेसाड़ी 2 लाख नो तोड़ कर्यानो आक्षेप करवामां आव्यो छे। बुटलेगर की फरियाद आधार आखरे कोंस्टेबल सहित 3 लोग सामे पुलिसे गुनो नोंध्यो छे। तो पुलिसे जे तोड़ कर्यो जेनी अंदर बुटलेगर ने पासा नी धमकी आपीने गुनो नोंधीने त्रणे नी धरपकड़ करवामां आवी अने 2 लाख नो तोड़ कर्यानो आक्षेप बुटलेगरे पुलिस जवान पर लगाव्यो छे। कापोद्रानो आ बनाव छे। पुलिसे 2 लाख नो तोड़ कर्यो, दारूनी बोटल लई आवेला शख्स ने कार में बेसाड़वामां आव्यो अने 2 लाख रूपया पड़ावामां आव्या। बुटलेगर नी फरियाद ना आधारे कोंस्टेबल सहित 3 લોકો સામે આખરે પોલીસે ગુનો નોંધ્યો છે। બુટલેગરને પાસાની ધમકી આપવામાં આવી અને કહ્યું કે ત્રણેય જે લોકો છે તેઓની ધરપકડ પણ કરવામાં આવી છે। હવે આગામી સમયની અંદર પોલીસનું શું કહેવું સામે આવે છે તેના ઉપર સૌની નજર રહેશે, પરંતુ અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં ખુદ પોલીસની સંડોવણી સામે આવતા ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય છે। બુટલેગરની ફરિયાદના આધારે કોન્સ્ટેબલ સહિત 3 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો। વધુ માહિતી માટે સંદર્ભ રાકેશ જોડાય છે। રાકેશ, 2 લાખનો તોડ કર્યાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે પોલીસ ઉપર, વિગતો શું? જી બિલકુલ, કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગુરુ વિરુદ્ધ સહિત 3 લોકો સામે પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। વિગત એમ છે કે જે સુરતના મોટાવરાછા ખાતે રહેતા અને દારૂના ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલા જે વેપારી કમ બુટલેગર છે તે દારૂની હોમ ડિલિવરી કરતો હતો અને તેને દારૂની એક બોટલ સાથે રંગેહાથ છે તે આ પોલીસ કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગુરુ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ 5 લાખ રૂપિયાની જે માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ 2 લાખમાં સમાધાન થયું હતું। જે તે વખતે જે અજય નામના જે આ વેપારી છે તેને ખબર પણ નહોતી કે આ પોલીસ કોન્સ્ટેબલ છે, પરંતુ ત્યાં 2 લાખ રૂપિયામાં સમાધાન થતા તેને રૂપિયા પણ આપી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જે શખ્સ છે તે કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો। જો કે સ્થળ ઉપર જ પોલીસ કોન્સ્ટેબલ જોવા મળતા આ જે અજય નામના શખ્સે બૂમાબૂમ કરી દીધી હતી અને આ સમગ્ર મામલો છે તે બહાર આવ્યો હતો, જ્યાં કાપોદ્રા પોલીસે હાલ પોલીસ કોન્સ્ટેબલ ચિંતન રાજગુરુ સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। જી આભાર રાકેશ માહિતી માટે।